वोर्ड नंबर 10 भारतीय जनता पार्टी ना महिला नगरसेवक उर्वशी पटेले पाल खाते ना EWS आवास में लागेला भारतीय बंधारण ना गड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकर ना बोर्ड उतारवानू कहता तेना घेरा प्रत्याघात पड़िया जेना विरोध में आज रोज स्थानिक लोकोए बोड़ो होबाड़ो मचाव्यो हतो। स्थानिक लोकोए उर्वशी पटेल नो हुड़ियो पण बोलाव्यो हतो। સાથે આવીને સામે આવીને એનું વિરોધ કરવો જોઈએ કે બોર્ડ ખરેખર આ જે જગ્યા પર છે તે જગ્યા પાછું રાખવું જોઈએ કે જે લોકોએ કાયદાકીય લોકોની પગલાં લીધા છે જે લોકો ત્યાં આવાસમાં રહેવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને પાછા રૂમની વ્યવસ્થા કરી આપવી રૂમમાં લઈ જવા જોઈએ અને કાયદેસર એ લોકોને સ્વાગત કરીને ત્યાં માન સન્માન સાથે એ લોકોને રૂમ આપવા જોઈએ। આ છે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નગરસેવક ઉર્વશી પટેલ। ઉર્વશી પટેલનું એવું કેવું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બેનર લાગે છે તો તેના કારણે નુકસાન ફેલાય છે, તમારું એવું કેવું છે ને? જી। અને જ્યારે સ્થાનિક લોકોએ ઉર્વશી પટેલનો વિરોધ કર્યો તો ઉર્વશી પટેલે પોતાની સત્તાનો ઉપયોગ કરી સ્થાનિક લોકોને દબાવ્યા અને પોલીસનું દબાણ કર્યું, બરાબર ભાઈ? અને કોઈની ફરિયાદ ના હોવા છતાં બી ઉર્વશી પટેલે તેને સત્તાના પાવર પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બેનર ઉતારીને બાબા સાહેબનું નેમ તમામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું અપમાન કરેલ છે। ઉર્વશી પટેલને અનુસૂચિત જાતિની એટલી માંગ છે કે આવીને માફી માંગે અને પોતાના લેટર પેડ પર એ પોતે રજૂઆત કરે કે આંબેડકર સાહેબનું બેનર બને એવી અમારા સમાજની માંગ છે ભાઈઓ, માંગ છે ને તમારી? એ તો ઉર્વશી પટેલના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। જય ભીમ, જય ભીમ, જય ભીમ। હલો 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 બોલો, તમારું નામ શું છે? ગુણવંતભાઈ સોલંકી। શાની માટે આવ્યા તમે અહીંયા? અહીંયા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉર્વશીબેન પટેલની માટે, એના જે બાબા સાહેબના બેનરને એવું કીધું છે, લગાવે જે બોર્ડ લગાવેલો એમ કે આ ન્યુસન્સ છે, આ ન્યુસન્સ ફેલાવે છે, એના વિરુદ્ધમાં અમે આ મોરચો લઈને નીકળેલા છીએ। બીજું શું કર્યું બેનર વિરુદ્ધમાં? ન્યુસન્સ ખાલી બોલે, બીજું કંઈ કરેલું છે એમને? ના, એમને તો બેનર બી ઉતારાવડાવેલું છે। કોને મંજૂર, કોના ઓર્ડરથી બેનર ઉતાર્યું એમણે? ઓર્ડર એનું એવું કહેવાનું છે કે તાના સ્થાનિકોએ અમને રજૂઆત કરેલી હા કે અહીંયા અમને આ બોર્ડ નહીં જોઈએ, એટલે એના કહેવા પ્રમાણે આ લોકો આવીને અહીંયા બોર્ડ ઉતારી ગયા। બોર્ડ કોઈ ઉતાર્યું? બોર્ડ ત્યાં એ મ્યુનિસિપાલિટીવાળા આવીને હા, ત્યારે વાર શું હતો? કઈ રજા હતી? સરકારી રજા હતી કોઈ? ચોથો શનિવાર હતો, રજા હતી, એવું રજા હતી। આપનું નામ શું છે? મારું નામ સમજ મુનશી છે। બોલો ને, તમે શાની માટે આવ્યા અહીંયા? અહીંયા અમે પેલા વોર્ડ નંબર 10ના જે કોર્પોરેટર છે ઉર્વશી પટેલ, જેમણે EW આવાસની અંદર બોર્ડ લગાડવામાં આવ્યો તો બાબા સાહેબ આંબેડકરને જે દેશના ઘડવૈયા બંધારણ લખનાર વ્યક્તિનો અપમાન કરવામાં આવે છે, તેનું કે જેનું કહે કે બોર્ડ લગાડવાથી ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે, એવા વ્યક્તિને એવી કોર્પોરેટર પદ પરથી એને ખસાડવી જોઈએ, મારી અમારા સર્વ સમાજના લોકોની માંગ છે કે એવા વ્યક્તિને પદ પરથી ખસાડવી જોઈએ કે જેને ખરેખર સમાજના લોકોની આગળ આવીને માફી માંગવી જોઈએ કે જેણે આવા શબ્દનો ઉચ્ચારણ કર્યું, જે દેશના બંધારણ જે નોવેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર, જેમણે સેમ્પલ ઓફ નોલેજ કહેવાય જેમને, એમનું અપમાન કરીને કે જેમના નામથી ન્યુસન્સ ફેલાય છે, આવી વ્યક્તિને મારા કે લોકોનો માંગ છે કે એવા વ્યક્તિને સમાજે પણ સાથે આવીને સામે આવીને એનું વિરોધ કરવો જોઈએ કે બોર્ડ ખરેખર ત્યાં જે જગ્યા પર છે તે જગ્યા પર પાછું રાખવું જોઈએ કે જે લોકોએ કાયદાકીય લોકોની પગલાં લીધા છે, જે લોકો ત્યાં આવાસમાં રહેવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને પાછા રૂમની વ્યવસ્થા કરી આપવી, રૂમમાં લઈ જવા જોઈએ અને કાયદેસર એ લોકોને સ્વાગત કરીને ત્યાં માન સન્માન સાથે એ લોકો રૂમ આપવા જોઈએ। આમ ભારતીય જનતા પાર્ટીના મહિલા નગરસેવક ઉર્વશી પટેલ હાલ બાબા સાહેબ આંબેડકરના બોર્ડ મામલે વિરોધમાં આવી જવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત।